અને રાજા પુણ્યપાલે વર્ણવ્યું, ભગવાનને જે પહેલું સ્વપ્ન જોયું બહુ વિચિત્ર હતું. મારા પહેલા સ્વપ્નમાં મેં જોયું કે એક હસ્તીશાળા છે, જીર્ણ હસ્તીશાળા. જીર્ણ એટલે જૂની, ખખડધજ. એમાં ઘણા બધા હાથીઓ છે. આ હાથીઓને સમજાવવામાં આવે છે, એનો મહાભારત, કે ચલો બહાર નીકળો, સામે એક નવી ધર્મ, નવી હસ્તીશાળા બની ચૂકી છે, એની અંદર આવી જાઓ. કોઈ હાથી અંદર જવા તૈયાર નથી, બહાર નીકળવા તૈયાર છે. કેટલાક હાથી બહાર નીકળવા ગયા તો ઉપરથી એ હસ્તીશાળા હતી એમાંથી જ ઉપરથી કેટલાક લાકડાના પાટિયા પડ્યા અને બચારા ત્યાં જ દબાઈને મત થઈ ગયા. કેટલાક ગયા ખરા, અડધેથી પાછા વળી ગયા. બહુ વીરલા હાથી એવા હતા કે જે જૂની હસ્તીશાળા છોડી નવી હસ્તીશાળામાં પ્રવેશી. ભગવાન આમાં કઈ સમજાણું નહીં. આ હાથી બધા રાજાની હસ્તીશાળામાં શોભે એવા હતા, તો રાજાની હસ્તીશાળા તો કેવી અદભુત હોવી જોઈએ. એની જગ્યાએ આ હસ્તીશાળા બિલકુલ બેકાર હતી. એના લાકડા નમી ગયેલા હતા, વાંકા બળી ગયા હતા. એના ભારવટ કહેવાય ને, ભારવટ એ પણ ઝૂકી ગયા હતા. ગમે ત્યારે ગમે ત્યાંથી કયું અંગ એનું ખરી પડે કાંઈ કહેવાય નહીં. ભગવાન મને નહીં સમજાણ. હવે સાંભળજો, પરમાત્મા એક એક સ્વપ્નનો ફળાદેશ કરે છે. ભગવાન પહેલા તો પુણ્યપાલને કહે છે, પુણ્યપાલ તને આવેલા સ્વપ્ન એ ખાલી તારા માટે, તારા પૂરતા સીમિત નથી, મારા શાસનને એનો ફળાદેશ લાગુ પાડવાનો છે. આથી આ સ્વપ્નનો ફળાદેશ શરૂ થાય છે. આજે હું ઈચ્છું છું પાંચ સ્વપ્ન તમારી સામે મૂકીશ. આ સ્વપ્નનો ફળાદેશ સાંભળવા દ્વારા તમને ખુદને એવો ખ્યાલ આવશે કે ભગવાન જે ભાખી ગયા છે એ વર્તમાન કાળમાં આપણે જોઈએ. આ નોસ્ટ્રાડોમસની આગાહી નહીં સમજતા. આ સર્વજ્ઞ પરમાત્મા એ ભાખેલું ભાવિ છે. ભરતક્ષેત્રના લોકો કેવા થવાના, ભરતક્ષેત્રના સાધુ સાધ્વી, ભરતક્ષેત્રના શ્રાવક અને શ્રાવિકાઓ કેવા થવાના, એની વાતો આ પરમાત્મા આ સ્વપ્નના માધ્યમે આપણી સમક્ષ કહેવાય છે. અજૈનોની અંદર પણ આવે છે. શ્રી કૃષ્ણે પાંડવોને આપેલા ફળાદેશ વાંચ્યા છે. આવું ચંદ્રગુપ્ત રાજાને 16 સ્વપ્ન આવ્યા ત્યારે એનો જવાબ ભદ્રબાહુ સ્વામી આપેલો છે. આપણે માત્ર 8 સ્વપ્નની જ વાત કરવી છે. ભગવાન કહે છે 8 સ્વપ્ન દ્વારા ભગવાને સૌથી વધારે લાફા જો કોઈને માર્યા હોય ને, અમને લોકોને માર્યા છે. મોટા ભાગના ફળાદેશ સાધુ સાધ્વીમાં ઘટાવ્યા છે. તમને તો ઉલટાનું ક્યાંક ક્યાંક લાડ કર્યો છે. મારા શ્રાવકો તો આવા હશે, મારા શ્રાવિકાઓ તો આવા હશે. તમને મજા આવતી હશે નહીં કે મહાત્માઓને તો બીજું કોઈ કહી શકે એમ નથી, ભગવાન જ કહી શકે એમ છે. યસ, હું તમને જરાક જુદી રીતે વાત કરું છું. તમારા ઘરમાં 4 દીકરાઓ ને એમાં એક ઉદંડ હોય, ઉદ્ધત હોય, ઉચ્છૃંખલ હોય અને એકદમ વિનીત હોય, એક સરળ હોય, નમ્ર હોય. હવે તમારે ઓલા ઉદ્ધતને કહેવું છે ખરું, પણ સીધે સીધું તમે એને કહી શકો એમ નથી, તો તમે કોને કહો? આ બહેનોને કહું છું, તમે સાસુ છો, તમારા ઘરમાં 3 વહુ છે, તમારે મોટી વહુને સાંભળતી જ નથી તમારું, તમારે કહેવું છે ખરું, પણ તમે એને ડાયરેક્ટ નહીં કહો, કોને કહેશો? અને નાનીને ક્યારે કહેશે ખબર છે? ઓલી મોટી છે, સંભળાવવું છે એને, અને સંભળાવે કોને? નાની. એને ખબર છે કે નાનીને સંભળાવી છે એટલે બધો મેસેજ ક્યાં પહોંચવાનો છે?